ભલે વિદ્યાર્થીઓ, હવે આપણે રાઇટરમાં ટેબલ બનાવવું ભાગ એક જોઈશું. હવે ટેબલ બનાવવું હોય એટલે કે કોષ્ટક બનાવવું હોય તો તેમાં ઊભી હરોળ અને આડી હરોળની જરૂર પડે. ઊભી હરોળ એટલે કોલમ, આડી હરોળ એટલે રો. ઊભી હરોળ અને આડી હરોળ એકબીજામાંથી છેદાતા જે ભાગ બને તેને ખાનું અથવા સેલ કહેવામાં આવે છે. અત્યારે આપણે નામ, એડ્રેસ અને સિટી ત્રણ મથાળા અને પાંચ વ્યક્તિઓના એમ પાંચ રો, ત્રણ મથાળા, ત્રણ કોલમ, પાંચ રો નું એક ટેબલ બનાવીએ. એટલે પાંચ રો અને એક વધારાની રો કે જેમાં મથાળું હોય, એટલે છ રો લઈશું અને ત્રણ કોલમ લઈશું. આપણે ટેબલ મેનુ પર ક્લિક કરીએ. ઇન્સર્ટ ટેબલ, ટેબલ પર ક્લિક, કોલમ, કોલમ ત્રણ લખું છું અને રો છ લખું છું. ઓકે પર ક્લિક. સાઈઝ મોટી છે તો નાની કરી દઉં છું. આ રીતે ટેબલ બને. આપણે પેન્સિલ, ફૂટપટ્ટી લઈને બેસીએ તો ટેબલ બનાવતા પહેલાં તો ટેબલ બનાવતા જ કોષ્ટક બનાવતા વાર લાગે. અહીં આગળ તૈયાર મળી જાય છે આપણે. મથાળું લખીએ, નેમ, નેમ. બીજા ખાનામાં જવા માટે ટેબ કી, ટેબ એ લખું છું. એડ્રેસ, નવી લીટીમાં જવા માટે એરો કી, અમિત, સૂર્ય પાર્ક, ટેબ, આણંદ. બીજી હરોળમાં જઈએ, સંદીપ, ટેપ કી નવી લીટીમાં જવા માટે છેલ્લી લીટીમાંથી અથવા એરો કી, વજ્ઞાન, સુધી, અતુલ, દેવ પાર્ક, એલન, ડિવાઇન પાર્ક. આ રીતે ટેબલ બને. જોવા ઊભી હરોળ એક, બે,
ત્રણ, આડી હરોળ એક બે ત્રણ ચાર પાંચ છ, પહેલી વધારાની એક ઊભી હરોળ મથાળા માટે લીધી. આખા ટેબલને સિલેક્ટ કરવું છે, સિલેક્ટ કરી બોલ્ડ મથાળા સિલેક્ટ કરી કલર આપો, સેન્ટર કરો. આ પ્રમાણે ટેબલ બને. ટેબલમાં રો ઉમેરવી છે, કોલમ ઉમેરવી છે, તો કોઈ પણ રો સિલેક્ટ કરો, રાઈટ ક્લિક, રોમાં જાઓ, ઇન્સર્ટ, ઓકે. કોલમ ઉમેરવી છે તો કોલમ સિલેક્ટ કરો, રાઈટ ક્લિક, કોલમ, ઇન્સર્ટ, ઓકે. ડિલીટ કરવી છે તો કોલમ સિલેક્ટ કરો, રાઈટ ક્લિક, કોલમ, ડિલીટ. રો ડિલીટ કરવી છે, સિલેક્ટ, રો, ડિલીટ. આ પ્રકારે આપણે ટેબલ બનાવી શકીએ છીએ. તમને સમજણ પડી હોય એવી આશા રાખું છું. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.